આ સંસારની દરેક વ્યક્તિઓની કળા અલગ અલગ છે અને દરેક વ્યક્તિની અંદર કંઈક ને કંઈક અવનવું કુદરતે આપેલું છે. તો જ્યારે બાપ્પાની વાત આવે, દુંદડા દેવની વાત આવે, ત્યારે તેમને પ્રસન્ન કરવા માટે આ અવનવી કળાથી વિશેષ શું હોઈ શકે? બસ આવો જ એક ઉત્તમ નમૂનો આપ સમક્ષ ચેનલ આઈ વિટનેસ દ્વારા રજૂ કરવામાં આવી રહ્યો છે. વિમાનના રોજ ભટાના ઠાકોર દીપચ રાજાની કૃતિ દોરવાનું સૌભાગ્ય કતારગામના જયેશભાઈને પ્રાપ્ત થયું. જયેશભાઈ માત્ર 1.5 કલાકમાં જ શ્રીજીની કૃતિ તૈયાર કરી નાખી. તેમણે આ પ્રસંગે વધુમાં જણાવ્યું કે તેઓ ચિત્રકામ પ્રત્યે રુચિ ધરાવે છે અને તેઓ ચકુ અને ચકી નામનું એક ગ્રુપ પણ સોશિયલ મીડિયામાં ચલાવે છે, તેમજ પોતાની આ કળા બીજાને પણ શીખવવા માંગે છે. અંતે તેઓએ બનાવેલી ગણેશજીની કૃતિ શ્રીજી મંડપના આગેવાન સાગરભાઈ સાવંતને સ્મૃતિ ભેટ તરીકે અર્પણ કરી હતી. દર્શક મિત્રો, આજે આપણે જે ઠાકોર દીપચા રાજાના પંડાળમાં જ્યાં જયેશભાઈ આબેહૂબ શ્રીજીની પ્રતિમા અહીં જે સ્થાપિત કરવામાં આવી છે તેવી આબેહૂબ કલાકૃતિ તેમણે કેનવાસ પર ઉતારી છે. બસ તો હવે એ ક્ષણ આવી પહોંચી છે જ્યારે તેઓ સ્મૃતિ ભેટ આપવા ઈચ્છે છે. જાણીશું જયેશભાઈ પાસેથી. આઈ વિટનેસ ચેનલનો ખૂબ ખૂબ આભાર જેમણે મને આ પ્લેટફોર્મ આપ્યું છે અને આપણે આ ચેનલના એમડી શ્રીને આપણે આ સ્મૃતિ ભેટ આપીશું. જેમ આપણે આજે ઠાકોર દીપચા રાજાની આબેહૂબ કલાકૃતિ તેમણે કંડારી છે, આપણે જાણીશું મહિલા મંડળ પાસેથી કે તેઓ કેટલા વર્ષથી અહીં શ્રીજીની પ્રતિમા સ્થાપિત કરે છે. અમે 22 વર્ષથી અહીં પ્રતિમા સ્થાપિત કરીએ છીએ અને કેવી લાગે છે આ પેઇન્ટિંગ જે આ ભાઈ અહીંયા ઊભા છે? આબેહૂબ બનાવી છે એમણે, અમને પણ આશ્ચર્ય લાગે છે. કોઈ બે શબ્દ આવે એમના માટે બોલવા માંગતા હો? અભિનંદન એમના માટે. અને આજે શું પ્રોગ્રામ છે નવો તમારા શ્રીજના પંડાળમાં? એક આ તો કલાકૃતિ તો થઈ જ ગઈ, એના સિવાય બસ અમારા 56 ભોગ છે, એના પછી કંઈ ગરબા કે પછી કોઈ પણ છોકરાઓ માટે કંઈ ફન ગેમ રમીશું.